ધોરાજી નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી રાજકોટના ધોરાજીના જેતપુર રોડ મઢુલી ચેમ્બરની પાછળના વિસ્તારમાં 70 જેટલા મકાનમાં દૂષિત પાણી આવતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. મળતી માહિતી અનુસાર વોર્ડ નંબર 4માં છેલ્લા 1.5 વર્ષથી રહેણાંક વિસ્તારમાં અંદાજિત 70થી પણ વધારે રહેતા લોકોને નગરપાલિકા તંત્ર દ્વારા પીવાનું પાણી અસહ્ય દુર્ગંધવાળું વિતરણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે સ્થાનિક લોકોએ નગરપાલિકા તંત્રને છેલ્લા 1.5 વર્ષથી ઘણીવાર રજૂઆત કરી હોવા છતાંય કોઈ નિરાકરણ ન આવતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકો દ્વારા તેમનો આ રોષ આજરોજ મીડિયા સમક્ષ ઠાલવ્યો હતો અને તાત્કાલિક નગરપાલિકા તંત્ર દૂષિત પાણીનું નિરાકરણ લાવે તેવી માંગ કરવામાં આવી હતી. દિનેશભાઈ ઠુમર, મઢુલી ચેમ્બર પાછળ સરદાર ચોક માધવ દર્શન પાર્ક સોસાયટી. અમારી માંગણી આજ એવી છે, 1.5 વર્ષથી આ માંગણી છે, અમારી લેખિતમાં જાણ કરેલી છે, અરજીઓ આપેલી છે. ડોરા પાણીનું, ગટરનું પાણી પ્યોર આવે છે, અમારે પૂરા ફોર્સથી નથી આવતું. આને કારણે અનેક લોકો રોગના ભોગ બન્યા છે, નાના બાળકોને ઝાડા ઉલટીના રોગ થયા છે. તો અમારી માંગણી એવી છે, ચોખ્ખું પાણી આપે અથવા તો આ રિપેર કરાવે. ગમે ત્યાં લાઈન જ્યાં તૂટી ગઈ હોય, જે કંઈ કરવું પડે એ કરે અને અમને ચોખ્ખું પાણી મળે એવી અમારી માંગણી છે. દોઢ વર્ષથી અમારા પાટલું ખરાબ પાણી આવે છે અને 3-4 દિવસ થયા મારું ફિલ્ટર એટલું ખરાબ થઈ ગયું છે. મને ઝાડા ઉલટી થઈ ગયા અને મારા છોકરાઓને સ્કૂલે એટલી તકલીફ પડે છે, એને બી પેટમાં દુખે છે. અને 1.5 વર્ષથી અમારે બસ ચોખ્ખું પાણી આવે ને એવી, અમે હાથ ધોઈએ તો હાથમાં એટલી ખરાબ વાસ આવે છે, વાસણમાં એટલી ખરાબ વાસ આવે છે. તકલીફ બહુ જ પડે છે, ચોખ્ખું પાણી જોઈએ અમારે. 1.5 વર્ષથી આવું આવે છે, ચોખ્ખું પાણી જોઈ, ચોખ્ખું પાણી ને ફૂલ પાણી આવે, ફોસથી પાણી. મારું નામ નીલાબેન ગજેરા, વિસ્તાર મઢુલી ચેમ્બર ની પાછળ તેનાથી સોસાયટી. હવે 1.5 વર્ષ આવું નવું પાણી પીએ છીએ. અત્યારે ઘરમાં અમારે એકે હાજા નથી, એટલા બીમાર રહી છીએ. પણ તો શું કરવું, આવું પાણી આવે છે અમારે સર બોલ પણ કોઈ જોતું નથી. અમારે અમુક અમે જઈએ તો કોઈ અમુ નથી જોતું, રહ્યા જાય બધા આગળ ટેબલું નાખી નાખી. પાણી ખરાબ એટલે 1.5 કલાક પાણી આવે, એમાં 1.5 કલાક તમારે આવું ગંદરું પાણી આવે, તમારે પાણી ભરવું કેમ? હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.